આજનો વિષય ધોરણ 11 કોમર્સ સ્ટેટિસ્ટિક ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માં મધ્યમની ગણતરી કરી ગયા, મધ્યસ્થની પણ ગણતરી કરી ગયા. આજે આપણે ભણવાનું છે ચતુર્થકો. તો ચતુર્થકો વિશે આપણે ભણી ગયા હતા કે ચતુર્થકોની સંખ્યા 3 હોય અને આપેલ માહિતીના 4 સરખા ભાગ પાડે, જે મધ્યસ્થની અંદર મધ્યસ્થની સંખ્યા 1 હોય, આપેલ માહિતીના 2 સરખા ભાગ પાડે એટલે એમાં ભાગ્ય 2 થતું, અહીંયા ભાગ્ય 4 થશે. કારણ કે કેટલા ભાગ પાડે છે? સરખા 4. મધ્યસ્થ હોય, ચતુર્થક હોય, દશાંશક હોય, શતાંશક હોય, દરેક ને સ્થાનીય સરેરાશ કહેવાય. અને સ્થાનીય સરેરાશના માપ જે છે એ બધાની અંદર જો અવર્ગીકૃત માહિતીનો ડાટા હોય તો પહેલા આપેલ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવી પડે, અને વર્ગીકૃત હોય તો સીએફઆઈ મેળવવું પડે, જે આપણે મધ્યસ્થના દાખલામાં જોયું હતું. બધાના સૂત્ર સરખા જ છે, પણ અહીંયા ધ્યાન આપવું છે ભાગ્યામાં 4 આવશે, દશાંશક હોય તો ભાગ્યા 10 આવશે, શતાંશક હોય તો ભાગ્યા 100 આવશે. પછી આપણને કીધું છે શું જોઈએ, કોઈ એક વર્ગની કસોટીમાં 15 વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ નીચે મુજબ છે, તો આ માહિતી પરથી બધા ચતુર્થક શોધો. બધા ચતુર્થક, ચતુર્થકો કેટલા છે? 3 છે. કયા કયા? Q1 Q2 Q3. ઘણી વાર તમે કહી દીધું હોય કે બીજો ચતુર્થક શોધો તો Q2, ત્રીજો ચતુર્થક શોધો તો Q3, પ્રથમ દીધો તો Q1, આમાં બધા શોધવાના છે. તો માહિતી જોઈએ તો આપણને જે 15 વિદ્યાર્થીના માર્ક્સ આપ્યા છે. હવે પહેલા તો આપણું કામ હોય ચડતા ક્રમમાં માહિતીને ગોઠવવી. તો આપણે જોઈએ સૌથી ઓછા કયો છે? 0, પછી 2, 3, 4, 4, 5, 5, 6, 6, 6, 7, 7, 8, 8, 9. ટૂંકમાં એક ને એક માહિતી 2 વાર હોય, 2 વાર મૂકવાનું, 3 વાર, 3 વાર મૂકવાનું, પછી આપણે એને મૂકી દઈએ. સૂત્ર મૂકીએ Q1 બરાબર 100, આગળ 1 લાગશે, જે જેટલા ચતુર્થક શોધવાનો હોય એને આગળ, જેમ કે બીજો કીધો હોય તો આગળ 2, ત્રીજો કીધો તો આગળ 3. સૂત્ર સરખું, n પ્લસ 1 છેદમાં 4, શું કામ? 4 સરખા ભાગ પડશે, 4 માં અવલોકનની કિંમત. તો n આપણી પાસે છે કેટલો? 15. 15 પ્લસ 1 છેદમાં 4 માં અવલોકનની કિંમત, 15 વત્તા 1 16, 16 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત, 16 ભાગ્યા 4 ગુણ્યા 1 કરો તો 4 માં 4 રહેશે. ચોથા અવલોકનની કિંમત આપણે જે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવ્યું એમાં ચોથા ક્રમમાં કોણ છે? તો કે 2, 2 ને 3 ને 4, ચોથા ક્રમે શું છે? 4. Q3 બરાબર 7. તો વિદ્યાર્થીઓ યાદ રાખવાનું છે આપણે ચતુર્થક, દશાંશક, શતાંશક ના દાખલાની અંદર ચતુર્થક એટલે ભાગ્ય 4 આવ્યા. આ જ દાખલામાં જો આપણને કીધું હોત કે D8 શોધો તો શું થઈ જાય? આગળ 8 આવી જાય, છેદમાં કેટલા આવી જાય? 10. આ દાખલામાં આપણને કીધું હોય કે P50, P50 નો મતલબ 50 માં દશાંશક શતાંશક શોધો તો આગળ શું લાગી જાય? 50. શતાંશકો કેટલા હોય? 100. ભલા 100 ભાગ પડે એટલે ભાગ્ય કેટલા આવશે? 100. ટૂંકમાં બધું સરખું છે. તો અહીં સુધી આપણે રાખીએ. હવે જયારે મળીએ ત્યારે આપણે દશાંશક, શતાંશક અથવા ચતુર્થકોના જે વર્ગીકૃત માહિતીના દાખલા છે એની આપણે અભ્યાસ કરીશું. આભાર.